નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વિડિયો લેક્ચરમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે અધ્યાય 1.5માં પ્રશ્ન નંબર 5 વિશે આપણે અભ્યાસ કરીશું. પ્રશ્ન નંબર 5માં એવું છે કે છેદનું સમયકરણ કરવાનું છે. તો મિત્રો, છેદમાં જે અસમય સંખ્યા છે એને આપણે સમય સંખ્યામાં રૂપાંતરિત કરવાની છે. તો પ્રશ્ન નંબર પહેલો જોઈએ. રૂપાંતરિત કરવાનું છે. તો મિત્રો, હું તે જ સંખ્યા વડે ગુણીશ અને તે જ સંખ્યા વડે ભાગીશ. ગણિતમાં નિયમ છે મિત્રો, તમે જેના વડે ગુણો એટલા વડે ભાગવા પડે, જેટલા ઉમેરો એટલા બાદ કરવા પડે. તો મિત્રો, અહીં જો તો 5 છેદનો શું થશે? ગુણાકાર. તો 1 × √7 તો શું થઈ જાય? √7. √7 × √7 એટલે શું થશે? √7 નો વર્ગ. કેન્સલ. તો વર્ગની અંદર 7 અને એના છેદમાં કેટલા? ઓકે, 7. તો આ શું થઈ ગયું? છેદનું સમયકરણ. પ્રશ્ન નંબર જોઈએ 2. તો કે 1 ના છેદમાં વર્ગમૂળની અંદર 7 વત્તા વર્ગમૂળની અંદર 6. તો મિત્રો, આની સંખ્યા વડે જ ભાગીશ અને ગુણીશ. તો 1 ના છેદમાં વર્ગમૂળની અંદર 7 અને વર્ગમૂળની અંદર 6. તો મિત્રો, તો અહીં માઇનસ છે તો હું પ્લસ વડે ગુણીશ અને પ્લસ વડે ભાગીશ. તો √7 વત્તા √6 અને √7 વત્તા √6. તો મિત્રો, અંશનો ગુણાકાર કરશું, છેદ અને છેદનો ગુણાકાર કરીશું. તો મિત્રો, અહીં જુઓ તો √7 + √6 અને √7 વત્તા √6 તો આવું આપણે નિત્યસમ ભણેલા તો શું થશે? x² + y² x + y = x² + y² તો 7 નો શું થશે? વર્ગ. અને √6 નો પણ શું થશે? વર્ગ. વર્ગ નું શું થશે? કેન્સલ. તો √7 વત્તા √6 એના છેદમાં કેટલા આવશે? ઓકે, 1. પ્રશ્ન નંબર જોઈએ 3. તો કે 1 ના છેદમાં √5 વત્તા √2. તો મિત્રો, અહીં જેમ અહીંયા માઇનસ હતા તો પ્લસ વડે ગુણ્યા, તો પ્લસ છે તો માઇનસ વડે ગુણીશું, બરોબર. હવે અંશ નો અંશ સાથે ગુણાકાર કરીએ અને છેદ નો છેદ સાથે ગુણાકાર કરીએ તો √5 √2. અહીં આ સૂત્ર લાગુ પડશે, x વત્તા y અને x ઓછા y. તો શું થશે? √5 નો વર્ગ + √2 નો વર્ગ. વર્ગ વર્ગનું શું થશે? જતા રહેશે. તો 5 √2 અને 5 - 2. તો જવાબ શું આવે? √5 √2 અને 5 માંથી 2 જો તો કેટલા બચશે? ઓકે, 3. પ્રશ્ન નંબર જોઈએ 4. તો 1 ના છેદમાં √7 - 2. તો મિત્રો, અહીં માઇનસ છે તો પ્લસ વડે ગુણીએ. અંશ તો અંશ સાથે ગુણાકાર, છેદ નો છેદ સાથે ગુણાકાર. તો મિત્રો, હવે શું થશે? અહીં ફરીથી નિત્ય સત્તા પડશે. તો કે આ તો કે x - y અને x - y તો √7 નો વર્ગ + 2 નો વર્ગ. 5 માંથી 7 વત્તા 2 અને વર્ગ વર્ગનું શું થશે? ઉડી જશે એટલે 7 અને 2 નો વર્ગ કેટલો થશે? 4. 7 નું બાકી 7 વત્તા 2 અને 7 માંથી 4 જેટલો કેટલા બચશે? ઓકે, 3.
મિત્રો 1.6 ની અંદર આપણે ઘાત ઘાતાંકના નિયમો યાદ કરવાના છે જે ધોરણ 8 અને 7 ની અંદર આપણે અભ્યાસ કર્યો આ સ્વાધ્યાયની અંદર ઘાત ઘાતાંકના નિયમોનો ઉપયોગ થશે હું દરેક દાખલાની અંદર હું તમને ઘાત ઘાતાંકના નિયમો સમજાવતો જઈશ અને દાખલાનું સોલ્યુશનની કિંમત મેળવતા જઈશું પહેલો જોઈએ કિંમત શોધો 64 1 ના છેદમાં 2 થાય તો મિત્રો 64 છે એ કોઈનું વર્ગમૂળ છે તમે જુઓ તો 8 નો વર્ગ શું થાય તો કે 64 ગુણ્યા 8 ગુણ્યા 8 એટલે 8 નો વર્ગ તો ચાલે કે હા તો કે 8 નો વર્ગ ગુણ્યા 1 ના છેદમાં 2 થાય તો ઘાત ઉડી જશે કેમ તો કે આના છેદમાં કાંઈ નો વર્ગ એક તો હશે જ એટલે ઘાતની ઘાતનો શું થાય તો કે ગુણાકાર થશે એટલે અંશમાં 2 અને છેદના 2 મને શું થશે ઉડી જશે એટલે 8 ની 1 ઘાત જવાબ શું આવે તો કે મિત્રો 8 હવે જોઈએ પ્રશ્ન નંબર 2 32 1 ના છેદમાં 5 તો મિત્રો જે આ 32 છે એનું આપણે નાનામાં નાનું સ્વરૂપ ગોખવાનો પ્રયત્ન કરીએ તો 2 વડે ગુણીએ તો કે 1 2 3 4 અને 5 તો 2 ગુણ્યા 4 4 ગુણ્યા 8 8 ગુણ્યા 16 16 ગુણ્યા 32 તો અહીં 2 ની 5 ઘાત લખીએ તો 4 તો 2 ની કેટલી ઘાત 5 અને 2 ની 1 ના છેદમાં 5 અહીં કાંઈ ન હોય તો 1 તો હશે જ તો ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર તો અંશ અને છેદ શું થશે ઉડી જશે 2 ની કેટલી ઘાત 1 જવાબ શું આવે મિત્રો 2 ફરીથી 125 1 ના છેદમાં 3 મિત્રો 125 છે એ 5 સાથે સરવાળો કિંમત છે તો 25 અને 25 પંચા કેટલા થશે તો કે 125 એટલે હું 5 ની કેટલી ઘાત લખું તો કે 3 તો કે 5 નો ઘાત એની 1 ના છેદમાં 3 ઘાત તો ફરીથી ઘાતનું ઘાતમાં શું થશે ગુણાકાર તો કે 3 3 ઉડી ગયા તો 5 ની કેટલી ઘાત 1 ઘાત જવાબ શું આવે તો કે 5 પ્રશ્ન નંબર 2 જોઈએ તો કે એમાં એક કિંમત તમારે શોધવાની છે તો 9 3 ના છેદમાં 2 ના મિત્રો 9 છે એ 3 નો શું છે તો કે વર્ગ અને 3 ની 2 છેદમાં 2 ઘાત તો આવશે જ ફરીથી છેદમાં કાંઈ ન હોય તો 1 તો આવશે જ ઘાતની ઘાતનું શું થશે ગુણાકાર 5 અને 6 ઉડી ગયા તો 3 ની કેટલી ઘાત 3 ઘાત તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 તેરી 9 9 તેરી કેટલા થશે 27 મિત્રો 9 3 ના છેદમાં 2 નું કિંમત શું મળે તો કે 27 પ્રશ્ન નંબર જોઈએ 2 32 2 ના છેદમાં 5 તો મિત્રો અહીં 32 હતા એની 1 ના છેદમાં 5 ઘાત હતી આપણે 2 ના છેદમાં 2 ની 5 ઘાત લખેલી તો ફરીથી અહીં 2 ની કેટલી ઘાત લખીએ 5 અને 2 ના છેદમાં 5 ઘાતની ઘાત શું થાય ગુણાકાર ફાઇનલ એટલે હશે અંશ અને છેદ ઉડી ગયા તો 2 નો શું થાય વર્ગ અને 2 ગુણ્યા 2 એટલે કેટલા થશે તો કે મિત્રો 4 થશે પ્રશ્ન નંબર 2 પ્રશ્ન જોઈએ એનો ત્રીજો 16 ની 3 ના છેદમાં કેટલી ઘાત તો કે 4 તો મિત્રો 1 2 3 અને 4 2 2 4 4 2 8 8 2 એટલે કેટલા થશે 100 તો અહીં 2 ની 4 ઘાત અને 3 ના છેદમાં કેટલા તો કે 4 છેદમાં કાંઈ ન હોય તો 1 તો હશે જ 4 4 ગયા 2 ની કેટલી ઘાત 3 તો 1 2 અને 3 2 2 4 4 2 ને 8 તો જવાબ શું આવશે 8 ચોથો પ્રશ્ન જોઈએ 125 1 ના છેદમાં કેટલી 3 કેટલી ઘાત છે
minus. Tu intru 145, linia 5, linia 5, 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 तो जवाब शू आवशे 1/5 प्रश्न नंबर 3 જોઈએ તો કે સાદો રૂપ આપો અહીં 2 2/3 2 1/5 ભાગ છે મિત્રો અહીં આધાર સરખો છે આ બંને ભાગ છે આ બંને શું છે આધાર આધાર સરખો તો ઘાતો શું થશે સરવાળો તો જોઈએ 2/3 વત્તા 1/5 અહીં આપણે લસા ગુસા લેવો પડશે તમને અનુસાર અહીંયા સમજાવું છું 2/3 વત્તા 1/5 પહેલા જોઈએ 5 કેટલા થશે તો કે 15 5 2 10 3 8 3 ફરીથી એક મોટો 5 2 15 5 2 10 3 8 3 10 ને 3 કેટલા થશે तो कहते हैं इन्हें सिखना कितना ओके 15 तो आलो जवाब सो क्वेश्चन के बी के इन्हें सिखना 15 प्रश्न नंबर 2 जो ये तो कि 1/3 मीटर का लेंथ कितनी के साथ का अब छेद पर छे को अंश में ले जाओ तो क्या होशे माइनस पर घात है माइनस होशे तो कि 3 - 3 એની કેટલી ઘાત 7 તો ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર તો 7 તેરી કેટલા થશે 21 પણ ઘાત કેટલી આવશે ઓકે માઈનસ આ પણ જવાબ ગણાય અથવા 1/3 ની 21 ઘાત લખો તો પણ જવાબ સાચો પડે પ્રશ્ન નંબર જોઈએ 3 11/2 11/4 મિત્રો આધાર સરખો છે તો ઘાત ઉપર આવે તો કેવી થઈ જશે માઈનસ તો કે 11/2 - 1/4 અહીં ફરીથી લસાઅ ગુસાઅ લઈએ સાદો રૂપ શીખવાડો અહીં નજર આપો 1/2 - 1/4 તો 4 નું કેટલા થશે 5 4 × 4 = 2 × 2 4 માં બીજે કેટલા બચે 2 × 8 અહીંયા 2 × 2 એટલે 4 × 8 બધે કેન્સલ તો 11/1 કેટલી ઘાત ઓકે 4 ઘાત થશે પ્રશ્ન નંબર જોઈએ 4 7 1/2 2 8 1/2 મિત્રો આ દાખલો જોવો તો આધાર સરખો છે અને ઘાતનો આપણે શું કરતા સરવાળો તો બાદબાકી પણ આની અંદર ઘાત સમાન છે આધાર સરખો નથી પણ જ્યારે ઘાત સમાન હોય ત્યારે આધારનો વચ્ચે ગુણાકાર હોય તો ગુણાકાર કરી શકાય તો કે 7 + 8 = 56 અને એની 1/2 મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 1.6 પૂર્ણ કરેલ છે આવતા લેક્ચરમાં સ્વાધ્યાય 1.6 નું થોડું પુનરાવર્તન કરીશું અહીં આ લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ આભાર